જિલ્લા ભાજપ દ્વારા કચ્છ જિલ્લાના વકીલોનું સંમેલન યોજાયું. આજરોજ જિલ્લા ભાજપ લીગલ સેલ દ્વારા સમગ્ર કચ્છના વકીલોનું એક સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં કચ્છભરના નવનિયુક્ત નોટરી વકીલોનું સન્માન અને શુભેચ્છા મુલાકાતનું આયોજન કચ્છ કમલમ ખાતે જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર જિલ્લામાંથી વકીલ મિત્રો અને નવનિયુક્ત નોટરીશ્રીઓ અને ભાજપ મીડિયા સેલના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન અને આવેલ તમામ લોકોનું શાબ્દિક સ્વાગત લીગલ સેલના કન્વીનર હેમસિંહભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. સિનિયર એડવોકેટ પ્રવીણસિંહ વાઢેરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે જિલ્લા ભાજપ અને ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો અને ધારાસભ્યોની રજૂઆતને પગલે આ વખતે કેન્દ્ર સરકાર દ્વારા મોટી સંખ્યામાં વકીલ મિત્રોની નોટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. સિનિયર ધારાશાસ્ત્રી શ્રી ભરતભાઈ ધોળકિયાએ વકીલ મિત્રોને ઉદબોધન કર્યું હતું, તેમજ નવનિયુક્ત નોટરી વકીલોને અભિનંદન સાથે સાવચેતી રાખવા સૂચન કર્યું હતું અને સરકારે નોટરી પર રાખેલ ભરોસાને સાર્થક કરવા જણાવ્યું હતું. કચ્છ લોકસભા સીટના સંયોજક ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય વકીલો અને નોટરીને બુદ્ધિજીવી વર્ગ ગણાવતા ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્ર અંગે આવા તમામ વર્ગોના સૂચનો લેવાનો ભાજપ પક્ષ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તમામ વકીલ મિત્રોને સંકલ્પ પત્ર અંગે સૂચનો આપતા જણાવ્યું હતું. ભુજ બારના અધ્યક્ષ સચિનભાઈ ગોરે ભુજ બારના કુલ 85 મળી આખા કચ્છભરમાં 300 થી વધારે વકીલોની નોટરી તરીકેની નિમણૂકને ઐતિહાસિક ગણાવી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી જીતાડવા મહેનત કરવા અનુરોધ કર્યો હતો. અધ્યક્ષ સ્થાનેથી બોલતા શ્રી દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે ભાજપ દ્વારા સમાજના વિવિધ વર્ગો સાથે બેઠક યોજી એમની વિચારધારા અને સૂચનોને આગામી દિવસોમાં કાયદાનું સ્વરૂપ આપી શકાય તે હેતુથી આજથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોવાનું અને તમામ વકીલ મિત્રો તેમજ નોટરી મિત્રોને પોતાના અમૂલ્ય સૂચનો આપવા અનુરોધ કર્યું હતું. દેવજીભાઈએ જણાવ્યું હતું કે વકીલો એક એવો બુદ્ધિજીવી વર્ગ છે જેને સમાજના અન્ય વર્ગો પણ અનુસરે છે. ત્યારે વકીલ મિત્રોએ એક નાગરિક તરીકે મોદી સાહેબના સમૃદ્ધ ભારત અને વિશ્વ કલ્યાણના વિચારને સહયોગી આપી આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બને અને નરેન્દ્રભાઈ ફરી વડાપ્રધાન બને તે માટે અને શક્તિશાળી અને સમૃદ્ધ ભારતના એમ્બેસેડર બનવા અનુરોધ કર્યું હતું. વિશેષમાં દેવજીભાઈએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ચીલાચાલુ સિસ્ટમથી આગળ વધીને દેશને એક પાર્ટી વિથ ડિફરન્સની નીતિથી ભારતને વિશ્વગુરુ બનાવવા તરફ આગળ વધી રહી છે, ત્યારે દરેક વર્ગોનો સહકાર ખૂબ જ જરૂરી હોવાનું જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, લોકસભા ઇન્ચાર્જ ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, જિલ્લા લીગલ સેલના સંયોજક હેમસિંહભાઈ ચૌધરી, સહ સંયોજક એસએસ ગઢવી, ગિરીશભાઈ ઝવેરી, સિનિયર એડવોકેટ શ્રી પ્રવીણસિંહ વાઢેર, ભરતભાઈ ધોળકિયા, રસિકભાઈ મહેતા, પુનિતભાઈ દુધરેજિયા, તેમજ ભુજ બારના પ્રમુખ સચિનભાઈ ગોર, ઉપપ્રમુખ શિલ્પાબેન ગોર, અંજાર બારના પ્રમુખ સામતભાઈ ગઢવી વગેરે મંચસ્થ રહ્યા હતા. કાર્યક્રમમાં દર્શકભાઈ બુચ, દેવાયતભાઈ બારોટ, ચિરાગભાઈ ઠાકર, જાગૃતિબેન ચૌહાણ, જીતુભાઈ ઝવેરી, કિશોરભાઈ પટેલ, વિજયભાઈ ગઢવી, અનિલભાઈ જોશી, તેમજ ગાંધીધામના કાનજીભાઈ ફૂફલ, ધવલભાઈ પાઠક, મેઘુભા સોઢા, ઝવેરબેન મહેશ્વરી, તેમજ ભારતીબેન વોરા, સાવીબેન જાટ, દક્ષાબેન સોની, પ્રભુદાન ગઢવી, મંજુલાબેન કીરાઈ વગેરે મોટી સંખ્યામાં એડવોકેટ મિત્રો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન વિમલભાઈ મહેતાએ તેમજ આભારવિધિ એસએસ ગઢવીએ કર્યું હોવાનું કચ્છ જિલ્લા ભાજપના મીડિયા સહ ઇન્ચાર્જ સંજયભાઈ મહેશ્વરી અને ચેતનભાઈ કતીરાની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.